નવસારીના આદિવાસીઓના પરંપરાગત લોકનૃત્ય ઘેરૈયા નૃત્યને જીવંત રાખવાના પ્રયાસરૂપ આજે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ઘેરૈયા નૃત્ય સ્પર્ધા યોજાઈ હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના પરંપરાગત નૃત્ય ઘેરૈયાને સાચવવા માટે વર્ષો અગાઉ શરૂ થયેલી મથામણને આજે 25 વર્ષો પૂરા થયા છે, જેમાં આધુનિકતાના વમળમાં આદિવાસી યુવાનો પોતાના લોકનૃત્યથી વિમુખ ના થાય તે હેતુથી બીલીમોરા સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દાતાઓના સહયોગથી લાભ પાંચમના દિવસે ઘેરૈયાના સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 ઘેરૈયા મંડળીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ઘેરૈયાઓએ પારંપરિક વસ્ત્ર પરિધાન કરી ઘેર રમી હતી, જેને પરિસરમાં ઉપસ્થિત લોકોએ નિહાળવા સાથે વધાવી પણ હતી. હળપદિંગનાતિનો આ લોકનૃત્ય છે અને પગલે પગલે આજે ચીખલી અને વાંસદામાં પણ હરીફો યોજાય છે. આ ખરેખર ધન્યવાદને પાત્ર, સાથોસાથ ઘેરૈયાના ગીતોની પુસ્તિકાનું જ આજે વિમોચન થયું છે. જન્મ, લગ્ન, મૃત્યુ અને માતાજીનો ગરબો આ એના મુખ્યની એની વિશેષતા છે અને લોકોને બહુ આનંદ થાય છે. ઘેરૈયા નૃત્યને સાચવવાના પ્રયાસમાં ફળસ્વરૂપ આજે ઘેરૈયા મંડળીએ રાજ્યમાં અનેક સ્થળોએ પોતાની પ્રતિભા બતાવી રહી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના ઘણા કાર્યક્રમોમાં પણ ઘેરૈયા મંડળીએ ખાસ બોલાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘેરૈયા નૃત્યમાં આદિવાસીઓ એમના પરંપરાગત ગીતો ગાઈને ગરબા રમે છે. ખાસ કરીને આદિવાસીએ મલ્લી માતાની પૂજા કર્યા બાદ ઘેર રમતા હોય છે, જેને આદિવાસીઓ અનેક સારા નરસા પ્રસંગોમાં માતાના આશીર્વાદ તરીકે પણ જોતા હોય છે. દિવાળીના તહેવારોમાં લોકો સામેથી ઘેરૈયાઓએ પોતાના ઘરે તેમજ ઓફિસે દુકાને બોલાવીને ઘેર રમાડતા હોય છે. અહીંયા લગભગ 24-25 વર્ષથી અમે આવીએ છીએ અને દર વર્ષે ભાગ પણ લીધો છે અને એમાં ઘણી વાર અમને પહેલો નંબર બી મળ્યો છે. એ બદલ અમે ખૂબ એમના આભારી છે અને હજુ પણ અમને સોમનાથ મહાદેવની કૃપાથી અહીંયા મોકો મળે છે રમવાનો. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.